नमस्ते विद्यार्थी मित्रों, हूँ विरल लेहरी, भूलकासागर विद्याभवन में आप सबनु हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों, आपणे गया वीडियो लेक्चर में पाठ 7 ढूंढते रह जाओगे तेना स्वापोथीना प्रश्नों 1-5 सुधी लखी गया। हवे आजे आपणे प्रश्न 6 लखीए। पेज नंबर 38 पर प्रश्न 6, रिक्त स्थानों में उचित शब्द लिखकर निम्नलिखित पहेलियाँ पूर्ण कीजिए। तो विद्यार्थी मित्रों, आपणे खाली जग्या पूरवानी छे के आपणने एक शब्द आपेलो छे एना आधारे आपणे खाली जग्या पूरवानी छे। तो पहेलू छे भारत, तो भारत शब्दना आधारे आपणे आ 4 खाली जग्या पूरवानी छे। तो જોઈએ આપણે આગળ। ખાલી જગ્યા અક્ષર કા નામ પ્યારા, દુનિયા મે હે ખાલી જગ્યા ન્યારા, અંત કટે તો ખાલી જગ્યા હો જાઉં, ખાલી જગ્યા તો ભાત હો જાઉં। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકીએ। પહેલી ખાલી જગ્યામાં આવશે 3 अक्षर का नाम प्यारा, दुनिया में है सबसे न्यारा, अंत कटे तो भार हो जाऊं। तो विद्यार्थी मित्रों, छेलो शब्द आपणे काढी नाखीए तो कयो शब्द बने छे? भार। मध्य कटे तो भात हो जाऊं, मध्य एटले वच्चेनो अक्षर काढी नाखीए तो कयो बने छे? ભાત। હવે જોઈએ આગળ નંબર 2। તો ત્યાં આપણને શબ્દ આપેલો છે સૂરજ। હવે આપણે ખાલી જગ્યા પૂરીએ। ખાલી જગ્યા અક્ષર નામ હે મેરા, ઉજાલા દેના કામ હે મેરા, પહેલા કટે તો ખાલી જગ્યા કહલાવું, અંત કટે તો ખાલી જગ્યા બન જાઉં। તો ખાલી જગ્યા પૂરીએ, આપણને શબ્દ આપેલો છે સૂરજ। 3 અક્ષર કા નામ હે મેરા, ઉજાલા દેના કામ હે મેરા। તો વિદ્યાર્થી મિત્રો, આપણને બધાને ખબર જ છે કે સૂર્યનું કામ કયું છે? પ્રકાશ આપવાનું। પહેલા કટે તો, પહેલા એટલે પહેલો અક્ષર કાઢી નાખીએ તો કયો શબ્દ બનશે? રજ, એટલે ખાલી જગ્યામાં આવે રજ કહલાવું। અંત કટે તો સુર બન જાઉં, અંત એટલે છેલ્લો અક્ષર કાઢી નાખીએ તો કયો શબ્દ બનશે? સુર। એવી જ રીતે આગળ 3 નંબરમાં શબ્દ આપેલો છે કાજલ, તેના આધારે ખાલી જગ્યા પૂરીએ। ખાલી જગ્યા અક્ષર સે બુલાતે મુજે, ખાલી જગ્યા મેં હે બસાતે મુજે, અંત કટે તો ખાલી જગ્યા કહલાવું, ખાલી જગ્યા કટે તો કાલ બન જાઉં। શબ્દ છે કાજલ, તેના આધારે ખાલી જગ્યા પૂરીએ। 3 અક્ષર સે બુલાતે મુજે, આંખો મેં હે બસાતે મુજે, એટલે કે આપણે તેને ક્યાં વસાવીએ છીએ? આંખોમાં। અંત કટે તો કાજ કહલાવું, અંત એટલે છેલ્લો અક્ષર કાઢી નાખીએ તો કયો શબ્દ બનશે? કાજ। મધ્ય કટે તો કાલ બન જાઓ, મધ્ય એટલે વચ્ચેનો અક્ષર કાઢી નાખીએ તો કયો શબ્દ બનશે? કાલ। હવે જોઈએ આગળ પ્રશ્ન નંબર 7, નિમ્નલિખિત શબ્દો પર આધારિત પહેલિયા બનાવીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણને શબ્દ આપેલો છે તેના આધારે આપણે આખી પહેલ એટલે કે ઉખાણ બનાવવાનું છે। આપણને જવાબ આપી દીધા છે અને સવાલ બનાવવાના છે। તો પહેલું છે કમલ, તો આગળ લખીએ। 3 અક્ષર કા મેરા નામ,
जल में खिलना मेरा काम, मध्य कटे तो कल कहलाऊ, अंत कटे तो कम हो जाऊ। एटले शुं थई जशे तेनो जवाब आवे कमल। हवे आगळ बे नंबर समय, तेना आधारे आपणे बनावीए। तीन अक्षर का मेरा नाम, कभी न रुकना मेरा काम, आदि कटे तो मैं कहलाऊ। आदि एटले पेलो शब्द, पेलो अक्षर का काढ़ी नाखीए तो कयो शब्द बनशे मैं। अंत कटे तो सम हो जाऊ, अंत एटले छेलो अक्षर काढ़ी नाखीए तो कयो बनशे सम। હવે આગળ પેજ નંબર 39 પર ત્રણ નંબરમાં છે દીપક, તેના આધારે આપણે પહેલિયા બનાવવાની છે। તીન અક્ષર કા મેરા નામ, ઉજાલા દેના મેરા કામ, આદિ કટે તો મે પક જાઉં। આદિ એટલે પેલો અક્ષર કાઢી નાખીએ તો કયો બનશે પક। અંત કટે તો દીપ કહલાવું, અંત એટલે છેલ્લો અક્ષર કાઢી નાખીએ તો કયો શબ્દ આવે છે દીપ। હવે જોઈએ આગળ ચાર નંબરમાં છે પહેલી, તીન અક્ષર કા મેરા નામ, દિમાગ કો ઉલઝાના મેરા કામ, આદિ કટે તો બન જાઉં હેલી। આદિ એટલે પેલો અક્ષર કાઢી નાખીએ તો કયો બનશે હેલી। મધ્ય કટે તો પ્રેમ સે પલી, મધ્ય વચ્ચેનો અક્ષર કાઢી નાખીએ તો કયો શબ્દ બને છે પલી। હવે આગળ પ્રશ્ન 8, ઓર એક પહેલી મુજે પહેચાનીએ। અહીંયા આપણને 8 સવાલ આપેલા છે, એના આધારે આપણે સામે જવાબ લખવાના છે। અને જો વિદ્યાર્થી મિત્રો, છેલ્લે નીચે સૂચિત શબ્દ આપેલો છે કરમસદ, આ આપણો જવાબ છે, એના આધારે આપણે સવાલના જવાબ લખવાના છે। પહેલું જોઈએ, મેં 5 અક્ષર કા ગાંવ શહેર કા નામ હું, કે ગામ અથવા શહેરનું નામ, તો કયું છે કરમસદ। બીજું, મેં 1 દેશભક્ત કા વતન હું, કે હું કોઈપણ એક દેશભક્ત છે તેનું વતન છું, કોણ છે તે વલ્લભભાઈ પટેલ। ત્રીજો સવાલ, મેરા પહેલા દૂસરા ઓર તીસરા વર્ણ મિલકર જો શબ્દ બનતા હૈ ઉસકા અર્થ ભાગ્ય હોતા હૈ। પહેલો બીજો અને ત્રીજો શબ્દ, એટલે પહેલો બીજો અને ત્રીજો ત્રણ અક્ષર મળીને કયો શબ્દ બને છે કરમ, એનો અર્થ કયો થાય ભાગ્ય। ચોથો સવાલ, પહેલા ઓર તીસરા વર્ણ મિલકર જ્યાદા કા વિરુદ્ધાર્થી શબ્દ બનતા હૈ, પહેલો અને ત્રીજો અક્ષર, પહેલો ક અને ત્રીજો મ, તેનો વિરુદ્ધાર્થી શબ્દ જ્યાદા થાય છે એટલે કમ, એનો વિરુદ્ધાર્થી જ્યાદા। પાંચમો સવાલ, પાંચવા ઓર ચોથા વર્ણ મિલકર એક સંખ્યા બનતી હૈ, કે પાંચમો અને ચોથો અક્ષર, પાંચમો દ અને ચોથો સ, આ શું બને છે એક સંખ્યા 10। હવે છઠ્ઠો સવાલ, પહેલા ઓર દૂસરા વર્ણ મિલકર હાથ એક ક્રિયાપદ મહસૂલ છલ કિરણ ઓલા જૈસે અનેક અર્થ વાલે શબ્દ બનતે હે, કે પહેલો અને બીજો અક્ષર આપણે મેળવીએ તો હાથ એક ક્રિયાપદ બને છે, મહસૂલ છલ કિરણ ઓલા વગેરે અર્થવાળો શબ્દ બને છે, તો પહેલો ને ત્રીજો કયો છે કર। હવે સાતમો સવાલ, પહેલા તીસરા ઓર દૂસરા વર્ણ મિલે તો શરીર કા એક અંગ હોતા હૈ,
કે પહેલો ત્રીજો અને બીજો અક્ષર મળે તો શરીરનું અંગ બને છે, તો તેનો જવાબ છે કમર. આઠમો સવાલ, અબ તો આપ જાન ચુકે હોંગે બતાવો મેરા નામ, કે હવે તો તમને ખબર પડી ગઈ હશે તો મારું નામ બતાવો, તો જવાબ આવે કરમ સદ. હવે આગળ પ્રશ્ન 9, રેખાંકિત શબ્દો કા બહુવચન મેં પરિવર્તન કરકે વાક્ય ફિર સે લખીએ. અહીંયા આપણને એક વચન વાક્ય આપેલું છે, તેનું આપણે બહુવચન કરવાનું છે. પહેલું વાક્ય, લડકા પાણી પીતા હે, તો લડકા એક વચન છે, તેનું બહુવચન વાક્ય લડકે પાણી પીતે હે. બીજું વાક્ય, કિતાબ સુંદર હે, કિતાબ એક વચન છે, તેનું બહુવચન કિતાબે સુંદર હે. ત્રીજું વાક્ય, વહ જાતા હે, વહ તે એક વચન શબ્દ છે, તેનું બહુવચન વે જાતે હે. ચોથું વાક્ય, ફૂલ ખીલા હે, ફૂલ એક વચન છે, તેનું બહુવચન ફૂલ ખીલે હે, ફૂલનું બહુવચન ફૂલત થશે. હવે આગળ પ્રશ્ન નંબર 10, નિમ્નલિખિત શબ્દો કે ભિન્ન ભિન્ન અર્થ હોતે હે, અર્થ અનુસાર પ્રત્યેક શબ્દ કે લીએ અલગ અલગ વાક્ય બનાવીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને જે શબ્દ આપેલો છે તેનો અલગ અલગ અર્થ થાય છે, તો અર્થના આધારે આપણે અલગ અલગ વાક્ય બનાવવાના છે. પહેલો શબ્દ છે બસ, તો તેનું વાક્ય લખીએ, લોગ બસ સે પ્રવાસ કરતે હે. બસ, અબ મે કુછ નહીં લુંગા, એક શબ્દના બે અર્થ થાય છે. હવે પેજ નંબર 40 પર બીજો શબ્દ છે સોના, તો તેનું પહેલું વાક્ય લખીએ, પહરેદાર કે લીએ સોના મના હે. બીજું વાક્ય, આજકાલ સોના બહુત મહંગા હો ગયા હે. હવે ત્રીજો શબ્દ આપેલો છે આમ, તેનું પહેલું વાક્ય લખીએ, આમ બહુત મીઠા ફલ હે. બીજું વાક્ય, આજ આમ આદમી કા જીના મુશ્કેલ હો ગયા હે. આગળ ચોથો શબ્દ છે ઉત્તર, તો તેનું પહેલું વાક્ય લખીએ, વહ મેરે પ્રશ્ન કા ઉત્તર નહીં દે સકા. તેનું બીજું વાક્ય લખીએ, હિમાલય ભારત કી ઉત્તર દિશા મે હે. પાંચમો શબ્દ છે પૂરી, તો તેનું વાક્ય લખીએ, પહેલું વાક્ય લખીએ, અભી મેરી બાત પૂરી નહીં હુઈ હે. બીજું વાક્ય લખીએ, મેને આજ પૂરી ભાજી ખાઈ. હવે આગળ પ્રશ્ન 11, નિમ્નલિખિત રોગો કે ગુજરાતી નામ લખીએ. એમાં વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને રોગ આપેલા છે, રોગના નામ તે હિન્દીમાં છે, આપણે તેનો ગુજરાતી લખવાનું છે. પહેલું છે હેઈજા, તેનું થશે કોલેરા. બીજો શબ્દ છે પીલિયા, તો તેનો ગુજરાતી થશે કમળો. ત્રીજું છે આમાતિસાર, તેનું થશે મરડો. ચોથો શબ્દ છે ખસરા, તેનું થશે ઓરી. પાંચમો છે બુખાર, તો બુખાર એટલે તેનું ગુજરાતી નામ છે તાવ. છઠ્ઠું છે આંત્રજ્વર, એટલે તેનું થશે ટાઇફોઇડ. સાત નંબરમાં છે ચેચક, તો તેનું થશે બળિયા અથવા અછબડા. આઠ નંબર દાદ, તો તેનું ગુજરાતી નામ છે દાદર. દાદર એટલે સીડી નહીં, પણ આપણે દાદર કહીએ તે. નવ નંબર છે કનપેડા, એટલે થાય ગાલ પચોળિયું.
दस नंबर छे कई एटले थाय उल्टी, अग्यार नंबर छे एठन एटले थशे आचकी, बार नंबर छे बदहजमी એટલે તેનું ગુજરાતી થશે અપચો। વિદ્યાર્થી મિત્રો આપણો પાઠ 7 સ્વાપોથીમાં અહીં પૂર્ણ થાય છે। આગળનો પાઠ આપણે આગળના વિડિયો લેક્ચરમાં જોઈશું। અસ્તુ।